જય શિયરામ, જય શિયરામ, જય શિયરામ દરેક મિત્રોને, જય શિયરામ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે શમી. શમી આવવાનું એક કારણ હતું કે ભાઈ આપણે દર વખતે બધાને કહીએ કે ફ્રીજ, એસી, કરકંટી ઉપર લેમિનેશન કરાવી દો, જેથી કરી અને તમારી એસી કે ફ્રીજ કે કરકંટીનું આયુષ્ય હોય અને એનો કલર હોય એ થોડો જળવાઈ રહે, થોડો ઇન્ક્રીઝ થાય. વધારે તો નહીં કહેતો, પણ જો 10 વર્ષ ચાલતી હોય તો 12 વર્ષ તો ઓલરેડી ચાલે. તો મિત્રો, નહીં કરાવવાનું પાછળનું કારણ કે પછી તમારે કરાવવું પડે, અને નહીં કરાવવા તો કેવી હાલત થાય એસીની, હું તમને જણાવી દઉં કે ભાઈ વ્હાઇટ કલરમાંથી કેવો કલર થઈ જાય. મિત્રો, તમે જોઈ રહ્યા છો, મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ પેનાસોનિકનું એસી છે, અને તમે ખાલી કલર જોઈ લો, પ્યોર વ્હાઇટ કલર હતો, અત્યારે પીળો પડી ગયો હોય. તો આ એસી છે અને આ ઉપર એનું આખું કવર આખું મૂકેલું છે, તો આ એનું પડખું છે ઉપરનું. તો એના ઉપર આપણે કરવાના છીએ આજે આર્યુ સેમલેસ જે કહેવાય પેલું લેમિનેશન. તો લેમિનેશન થઈ જાય એના પછીનું અમે તમને વ્યૂ બતાવીએ કે આખું કેવું લાગે છે, જેથી કરી તમારે પણ એસીનું લેમિનેશન કરાવવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો. તો ચલો મળીએ તમને એસીનું લેમિનેશન કરી. તો મિત્રો, આપણે જે એસીની વાત કરી રહ્યા હતા કે એસીનું લેમિનેશન પેલું કમ્પ્લીટ લેમિનેશન થઈ ગયું છે અને એનો વ્યૂ કેવો આવે છે, તો આપણે જોઈ લઈએ. કાલે જે પડખું હતું તે પડખું હેરી આખું પડખું આવું સરસ મજાનું થઈ ગયું છે, અને ઉપરની એસી આ રીતે થઈ ગઈ છે. તો તમે જોઈ કહો છો કે કેવું થઈ ગયું હોય. જ્યારે આ પડખું એની ઉપર લગાવી દઈએ એટલે તમને બતાવી દઈએ. અને આજે થોડો માઇકનો પ્રોબ્લેમ છે, માઇક જડતું નથી, એનું રિસીવર છે પણ માઇક નથી, તો એ ગોતવાનું છે. તો તમને આ લગાવી અને બતાવી દઈએ. તો તમે જોઈ રહ્યા છો કે આખો એસીનો લુક કેવો આવી રહ્યો છે, કે અભી હાલ નવું એસી લાવ્યો હોય ને એવો મસ્ત લુક આવી ગયો છે. તમે જોઈ શકો છો આખો અલગ પ્રકારનું એક ફીલ આવે છે. તો આવો કંઈક દેખાય છે લેમિનેશન થઈ ગયા પછી. આનો લેમિનેશનનો ફાયદો એ કે જ્યારે પણ તમે 2-5 વર્ષે તમે તમારે લેમિનેશનનું ઉખાડવું હોય તો તમે ઉખાડી ગયો એટલે નીચે ગમ બી ના રહે, અને બીજું કે નીચેનો જે કલર હતો એવો ને એવો રહે. અને જો એસી નીચે ઉતારેલું હશે તો અમે તમને આખું ચારે બાજુથી લેમિનેશન કરી આપીશું.